હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ 1 સૂચકાંક. સ્વાધ્યાય 4 તો આપણે સમજી ગયા હતા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેવી રીતે મેળવાય એના દાખલાઓ, સ્વાધ્યાયના 2 દાખલાઓ આપણે આગળના પીરિયડમાં સમજી ચૂક્યા છે. હવે ત્રીજો દાખલો છે. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો તો ત્રીજો દાખલો છે એની રકમ આ રીતે આપી છે. સૌથી પહેલા તો જો તમારે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે, રકમ વાંચો ને એટલે તમને તરત જ ખ્યાલ આવે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. તો એમાં 2 રીત છે. કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. એમાંની કુલ ખર્ચની રીતે આપણે શોધવાનું છે. કુલ ખર્ચની રીતે એમાં પાછી 2 રીત છે કે આધાર વર્ષનો જથ્થો અચળ રાખીને શોધવાનો, તો એ લાસ્ટ પેરનો સૂચકાંક જ થાય, અને ચાલુ વર્ષના જથ્થાને અચળ રાખીને સૂચકાંક શોધવાનો, તો એ પાછળનો સૂચકાંક જ થાય. ધેટ્સ ઇનફ. આટલી ખબર હોય તો હવે તમે આગળ કોષ્ટક જુઓ અને કોષ્ટક પ્રમાણે એને ગણવા પ્રયત્ન કરો તો તમે સરળતાથી એ દાખલો છે કરી શકો. જુઓ, હવે વસ્તુ આપી છે ABCDE, એટલે 5 વસ્તુ આપી છે. પછી એકમ આપ્યો છે, જો ક્વિન્ટલ, 20 કિલોગ્રામ, 10 લીટર, ડઝન અને મીટર. ડઝન અને મીટર બરાબર. જથ્થો આપ્યો છે 50 કિલોગ્રામ, 18 કિલોગ્રામ, 12 કિલોગ્રામ, 20 નંગ અને 14 મીટર. આ જથ્થો આપ્યો. 2000 પછી આપ્યું છે, 2014 નો ભાવ આપ્યો છે અને પછી 2015 નો ભાવ આપ્યો છે. આ જે ભાવ છે એ ભાવમાં એકમ તમને ઉપર આપ્યા છે બરાબર. એટલે તમારે ભાવનો એકમ ઉપર આપ્યો છે, ક્વિન્ટલ, 20 કિલોગ્રામ, 10 લીટર વગેરે, અને જથ્થાનો એકમ છે એ કિલોગ્રામ, કિલોગ્રામ, લીટર, નંગ એવી રીતનો છે. એટલે તમારે અહીંયા એકમ પરિવર્તન કરવું પડશે. જુઓ, ખાસ તમારે જોવાનું છે, આ દાખલાઓ 5 માર્કના છે, એમાં ભૂલ ન થવી જોઈએ કે જે એકમ આપ્યો છે ને ભાવનો એકમ છે, અને તમે ખરીદી કરો છો એ છે ના કરો છો, તો એ એકમ જુદા જુદા હોય. ભાવનું એકમ
અને જથ્થાનો એકમ આ બે જુદા જુદા હોય તો તમારે એમાં એકમ પરિવર્તન કરીને બેને સરખા કરવાના છે હવે એકમ પરિવર્તનની વિગતો તમારે લખવાની છે દાખલામાં એમને કરી નાખવાનું નથી આકાશ ત્યાં જાજો તો હું એકમ પરિવર્તન અહીંયા તમને સમજાવી દઉં છું જુઓ તો સૌથી પહેલા વસ્તુ એ આપણે એકમ પરિવર્તન કરીએ વસ્તુ એ અહીંયા તમે જુઓ તો ભાવનું એકમ કેવો છે ક્વિન્ટલ છે અને જથ્થાનો એકમ કિલોગ્રામ છે બરાબર અહીં ભાવનો એકમ ક્વિન્ટલ છે અને જથ્થાનો એકમ કિલોગ્રામ છે બરાબર તો આપણે શું કરશું કિલોગ્રામ છે એને કઈ ક્વિન્ટલમાં ફેરવી શકાશે ને તો આપણે શું કરશું તો કે ક્વિન્ટલ ને કિલોગ્રામમાં ફેરવીશું હવે કેવી રીતે કરશે જુઓ તો 2014 નો ક્વિન્ટલનો ભાવ કેટલો છે 1200 રૂપિયા એનો કિલોગ્રામના ભાવમાં ફેરવવાના અને 2015 નો ક્વિન્ટલનો ભાવ કેટલો છે 1700 તો એને કિલોગ્રામમાં ફેરવવાનો તેથી 2014 નો કિલોગ્રામ દીઠ ભાવ બરાબર ક્વિન્ટલનો ભાવ કેટલો છે 1200 ના છેદમાં 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ બીજા બીજા ગયા એટલે 12 રૂપિયા 2015 નો કિલોગ્રામ દીઠ ભાવ બરાબર 1700 ના છેદમાં 100 બરાબર 70 રૂપિયા આ રીતે ફેરવવાનું પછી વસ્તુ બી માટે એવું જ કરવાનું આ વસ્તુ એનું થઈ ગયું હવે જ્યારે તમે સાચો કોષ્ટક દાખલાનું બનાવશો જવાબનું જવાબનું કોષ્ટક બનાવશો ત્યારે શું થશે તો કે એકમમાં જ્યાં ક્વિન્ટલ હતો અહીંયા આવે શું આવી જાય કિલોગ્રામ પછી 2014 નો જે ભાવ હતો 1200 તો અહીંયા કેટલા આવી જાય 12 અને 2015 નો જે ભાવ હતો અહીંયા શું આવી જશે 17 બરાબર હવે વસ્તુ બી માટે આવી જ રીતે ગણવાનું છે વસ્તુ બી માટે તો અહીંયા ભાવ અહીંયા શું છે જુઓ ભાવનો એકમ 20 કિલોગ્રામ 20 કિલોગ્રામ 20 કિલોગ્રામ એટલે એક માં બરાબર એક માં તો 20 કિલોગ્રામ નો ભાવ 340 અને 380 340 અને 380 તો 2014 નો કિલોગ્રામ દીઠ ભાવ 340 ના છેદમાં 20 અને 380 ના છેદમાં 20 આ 70 રૂપિયા અને આ 19238 19 રૂપિયા આટલો આટલો આવશે પછી જુઓ વસ્તુ સી 10 લિટર નો ભાવ આપ્યો છે બરાબર વસ્તુ સી ત્યાં તમને 10 લિટર નો ભાવ આપ્યો છે ભાવનો એકમ 10 લિટર અને જથ્થાનો એકમ લીટર તેથી લીટર દીઠ ભાવ 2015 નો લીટર દીઠ ભાવ બરાબર કેટલો કેટલો આવશે જુઓ તો 30 ના છેદમાં જો 30 રૂપિયા છે 10 લીટર ના 30 અને 40 તો 30 ના છેદમાં 10
अने 40 ना छेद में 10 3 अने 4 आ रीते छे 3 अने 4 एक एक लीटर नो भाव आटलो आटलो थाय हवे पछी नु कोई मा होय तो जुओ तो डी मा जो डजन नो भाव आयो छे डजन नो भाव आयो छे अने आपणे खरीदी करीए छे नंग मा बराबर तो अहींया परिवर्तन करवू पड़शे એટલે અહીંયા વસ્તુ ડી માટે ભાવનો એકમ ડજન અને જથ્થાનો એકમ નંગ છે તો અહીંયા નંગ દીઠ ભાવ અહીંયા પણ નંગ દીઠ ભાવ કેટલો કેટલો છે જુઓ 2014 માં ડજનનો ભાવ 15 અને 24 15 અને 24 અહીંયા 15 ના છેદમાં 1 ડઝન એટલે 12 નંગ અહીંયા 24 ના છેદમાં 1 ડઝન એટલે 12 નંગ 12 * 12 3 * 0 * 12 2 * 24 6 * 0 * 12 * 60 1.25 રૂપિયા અને 12 * 24 વેરી ગુડ જો આ રીતે 4 નું આપણે પરિવર્તન કર્યું પછી 5 નું જોઈએ વસ્તુ ઈ જુઓ એમાં ભાવનો એકમ મીટર નો છે મીટર નો કે 1 મીટર નો ભાવ 12 રૂપિયા ને 16 રૂપિયા આપણે ખરીદી પણ મીટર માં જ કરીએ છીએ જો જથ્થાનો એકમ મીટર જ છે એટલે એ બે સરખા છે જ્યાં સરખા હોય ત્યાં પરિવર્તન આવે નહીં કોઈ દાખલામાં એક જગ્યાએ પરિવર્તન કરવાનું હોય બે જગ્યાએ પરિવર્તન કરવાનું હોય ત્રણ જગ્યાએ કરવાનું હોય એ કરી અને પરિવર્તનના આધારે હવે જવાબનું કોષ્ટક બનાવવાનું છે આ રીતે છે પહેલા વસ્તુ A, B, C, D, અને E આ રીતે વસ્તુ પછી એકમ હવે પરિવર્તન કર્યા પછી એકમ કેવા આવ્યા E લખવાના તો આને આપણે કિલોગ્રામમાં ફેરવું આને આપણે કિલોગ્રામમાં ફેરવું બે ને કિલોગ્રામમાં ફેરવા આપણે ને આને આપણે 1 લિટર માં ફેરવું આને આપણે નંગ માં ફેરવું આને આપણે મીટર નું મીટર માં જ રાખ્યું છે બરાબર હવે વર્ષ 2014 માં બે વસ્તુ આપી છે 2014 એમાં બે વસ્તુ આપી છે 1 એન્ડ 2 કઈ કઈ બે વસ્તુ આપી છે જુઓ ઓકે જથ્થો શું આપ્યું છે જથ્થો અને ભાવ જથ્થો અને ભાવ જથ્થો છે Q0 અને ભાવ છે P0 વર્ષ 2015 એમાં એક જ વસ્તુ આપી છે શું આપ્યું છે ભાવ ઈ થશે P1 જો અહીંયા 2015 નો સૂચકાંક મેળવવાનો છે એટલે 2015 ચાલુ વર્ષ છે એટલે 2014 છે આધાર વર્ષ થશે બરાબર તો આધાર વર્ષના જથ્થાને એને આ રીતે દર્શાવાય હવે જથ્થો જે છે એમાં આપણે ફેરફાર ક્યાંય નથી કર્યો હે ને 50 18 12 20 14 50 18 12 20 14 એક્સ જથ્થામાં તો આપણે ક્યાંય ફેરફાર નથી કર્યો ભાવમાં બે જગ્યાએ ફેરફાર કર્યા છે એ જોતા જઈએ ક્રમશઃ
जो पहली गणतरी ने अंत आया था 12 ने 70 तो यहां 12 અને અહીંયા 70 બરાબર બીજી ગણતરી ને અંતે આવ્યા હતા 17 અને 19 તો અહીંયા 17 અહીંયા 19 ત્રીજી ગણતરી ને અંતે આવ્યા હતા 3 અને 4 તો અહીંયા 3 અહીંયા 4 ચોથી ગણતરી ને અંતે આવ્યા હતા ચોથી ગણતરી ના અંતે આવ્યા હતા 1.25 અને 2 1.25 અને અહીંયા 2 અને પાંચમા માં આપણે કોઈ પરિવર્તન નથી કર્યું એટલે 12 અને 16 12 અને 16 આ રીતે પરિવર્તન આવ્યું પરિવર્તન ક્યાં ક્યાં આવ્યું છે તો આ એકમમાં પરિવર્તન આવ્યું છે આ ભાવમાં પરિવર્તન આવ્યું છે અને આ ભાવમાં પરિવર્તન આવ્યું છે રાઈટ હાલો આટલું આ આપણે એકમ પરિવર્તન નો એક દાખલો અગાઉ આપણે સમજી ગયા હતા ફરીથી મેં અહીંયા બીજી વખત સમજાવ્યો છે જેથી કરીને આપણા મનમાં કોઈ શંકા હોય કે હજી આપણને ન સમજાણું હોય તો સમજાય દો કે બે દાખલાઓ મેં ગણ્યા પછી હજી રિવિઝનની જરૂર પડે તો ફેસબુક ઉપર આ બધા વિડીયો હજી પડ્યા જ છે એમાંથી રિવિઝન કરવાનું છે અને રિવિઝન કર્યા પછી સમજીને પાછા દાખલાઓ કરવાના છે એના માટે પૂર્ણાંક સ્વાધ્યાય એક આખું આપ્યું છે આપણે એકની નજીક પહોંચી ગયા છે એટલે હવે એ દાખલાઓ ધીમે ધીમે ગણવા માંડવાના છે હવે જુઓ આ થઈ જાય પછી આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાનો છે બરાબર કુલ ખર્ચની રીતે તો કુલ ખર્ચની રીતે સૂચકાંક બે રીતે મળી શકે બરાબર એક આધાર વર્ષના જથ્થાને અચળ રાખીને તો અહીંયા તમે જુઓ કે આ આધાર વર્ષનો જથ્થો આપ્યો છે પછી ચાલુ વર્ષનો જથ્થો આપ્યો છે નથી આપ્યો તો એનો મતલબ એવો થાય કે આધાર વર્ષમાં જથ્થો જેટલો લીધો ને એટલો જ ચાલુ વર્ષમાં લેવાનો છે જથ્થામાં કાંઈ ફેરફાર કરવાનો નથી કે ભાઈ વસ્તુ એ છે કે આપણે 50 કિલો લીધી તો ચાલુ વર્ષે 50 કિલો જ લેવાનું છે એનો અર્થ એવો થાય કે અહીંયા આધાર વર્ષ અચળ છે હેને આધાર વર્ષ અચળ છે તો આધાર વર્ષને તમે અચળ રાખીને કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવા જાઓ તો એ સૂચકાંક I બરાબર કેમ મળે પેલા વિચારી લેવાનું કે આધાર વર્ષના જથ્થાને અચળ રાખો એટલે જથ્થો એટલો ને એટલો તો ચાલુ વર્ષનો ખર્ચનો સરવાળો કેટલો થશે તો કે P1 × Q0 અને આધાર વર્ષનો ખર્ચ કેટલો થશે તો કે P0 × Q0 ગુણ્યા 100 આમ થશે આ Q0 બે જગ્યાએ અચળ છે એટલે બે જગ્યાએ આવશે Q0 ને ચાલુ વર્ષના ભાવ આયે ગુણો એટલે ચાલુ વર્ષનો કુલ ખર્ચ આવી જાય Q0 ને આધાર વર્ષના ભાવ આરે ગુણો એટલે એ આધાર વર્ષનો કુલ ખર્ચ આવી જાય ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચનો ટકાવારી ગુણોત્તર લઈ લ્યો એટલે આ રીતે આ સૂત્ર પ્રમાણે તમને કુલ ખર્ચની રીતે સૂચકાંક મળે જે ખરેખર લાસ્પેયરનો સૂચકાંક છે બરાબર તો આ કિંમતો મળે એ રીતે કોષ્ટક બનાવવાનું છે તો આપણે બનાવીએ હવે P1 Q0 નું કોલમ ઉમેરવાનું છે અને બીજું P0 Q0 નું કોલમ ઉમેરવાનું છે હા લપતી જે કોલમ મુકાન પતિ જુદા બે કિંમતો આપણે જોઈએ છે તો બે કિંમતો મળી જાય એટલું આપણે કોલમ ઉમેરવાનું છે આથી ગયું હવે અહીંયા P1 અને Q0 નો ગુણાકાર કરતા જાઓ આ પેલો આવશે 875 પછી 19,342 પછી 12 × 4 = 48 પછી 20 × 2 = 40 અને 4 × 14 = 224 224 અહીં સરવાળો કરી નાખવાનો P1 Q0 બરાબર કુલ સરવાળો કરી નાખવાનો 15 = 4 બરાબર
હવે p0 q0 આ બે નો ગુણાકાર કરવાનો 132.51 આનો જવાબ આવશે 132.51 હવે જો અર્થઘટન લખવા આવે અર્થઘટન આપણે કીધું નથી પણ આપણે અર્થઘટનને સમજીએ છીએ તો અર્થઘટન કેમ લખાય તો કે વર્ષ 2014 ના સાપેક્ષે वर्ष 2015 માં હે ને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં આવી રીતે વર્ષ 2014 ના સાપેક્ષે વર્ષ 2015 માં જીવન નિર્વાહ ખર્ચના ટકા નો વધારો થયો એમ કહેવાય સંપૂર્ણ દાખલાને સમજી ગયા આપણે સંપૂર્ણ દાખલો છે એ બરાબર વ્યવસ્થિત સમજી ગયા હવે આગળનો દાખલો જોઈએ નેક્સ્ટ નંબર 4 મારે ગણાવવો પડે એવો નથી માત્ર તમને હું ગાઈડ કરતો જઈશ તો તમને સમજાઈ જશે એટલે એક્ઝામ્પલ નંબર 4 ચોથો દાખલો જો નીચેની માહિતીના આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો હવે ઓગસ્ટ 20 માં આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે નીચેની માહિતીના આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો એમ કીધું છે બરાબર કેવો સૂચકાંક ગણવાનો છે એની રીતનું નામ નથી આપ્યું પણ તમે આગળ વસ્તુ આગળ રકમ વાંચશો તો તમને એ સમજાઈ જશે જો આગળ વસ્તુ આપી છે સુતરાઉ કાપડ અનાજ ખાંડ પોલાદ તાંબુ સિમેન્ટ આ બધી વસ્તુ આપી છે પછી એનો ભાર આપ્યો છે
અને પછી એનો ઉત્પાદનનો સૂચકાંક આપ્યો છે ભાર એટલે ડબલ્યુ આપ્યો છે અને ઉત્પાદનનો સૂચકાંક એટલે આઈ આપ્યો છે કે ડબલ્યુ અને આઈ આ બંને વસ્તુ આપેલી છે બરાબર ને તો ડબલ્યુ અને આઈ બંને વસ્તુ આપેલી હોય આ બંને વસ્તુઓ આપેલી હોય તો કઈ રીતે ગણાય સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ વડે બરાબર એટલું ઈઝી છે તો પહેલા વિચ રકમને સમજી લેવાની છે આખે આખી અને પછી તમારે ગણવાનું છે આપણે રકમ સમજી ગયા પછી જુઓ હવે ભારિત સરેરાશની રેટ અથવા કૌટુંબિક અંદાજપત્રની રેટ અહીંયા બેમાંથી કોઈ પણ તમે લઈ શકો તો ઝડપથી આપણે દાખલો કરી લઈએ પોસ્ટર બનાવું છું અહીંયા આધાર વર્ષને એવું કંઈ નહીં આપવું હોય કારણ કે આધાર વર્ષની વગેરે વગેરેની કાંઈ જરૂર નથી વસ્તુ આપી છે વસ્તુ એનું ખાનું છે મોટું રાખીએ છીએ કાપડ લખું છું કાપડ અનાજ ખાન કાપડ અનાજ ખાંડ પોલાદ તાંબુ સિમેન્ટ પોલાદ તાંબુ સિમેન્ટ બરાબર પછી ભાર આપ્યો છે ભાર ડબલ ભાર આપ્યો છે ડબલ પંદર ત્રેવીસ પંદર પચીસ પંદર ત્રેવીસ પંદર પચીસ પછી આપ્યું છે દસ બાર દસ બાર પછી સૂચકાંક આપ્યો છે આઠ આઠ આપ્યો છે કાંઈ નથી ચાલો લખો 120 125 190 120 225 190 215 198 220 215 198 220 આ થઈ ગયું હવે અહીંયા આપણે સરવાળો માંડવાનો છે તો સરવાળો થશે 100 40 ને 50 50 ને 15 65 અને આ 35 100 બરાબર હવે કોલમ કરવાનું છે આઈ ડબલ્યુ નું કરવાનું છે આઈ ઓકે આઈ ચાલ ભાઈ તો આ બેનો ગુણાકાર કરતું જવાનું અને હાર્યું જવાનું હું લખું છું ઝડપથી 3300 અહીંયા 3300 હાલો પહેલું પછી બીજું 51 75 51 75 28 50 ચોથું 53 75 પાંચમું 19 80 અને પછી છઠ્ઠું 26 40 26 40 સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 21 320 21 320 આ કોષ્ટક બની ગયું પછી ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક કયું સૂત્ર વાપરશો તો કે આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ તો સિગ્મા આઈ ડબલ્યુ કેટલું છે 21 320 ના છેદમાં 100 અર્થઘટન અહીંયા પણ એવું લખી શકાય અર્થઘટન આ
આધાર વર્ષની સરખામણી જો વર્ષના નામનો આયપર હોય તો શબ્દ શબ્દોમાં લખી નાખવાનું કે આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષે હેને ઉત્પાદનના સામાન્ય સૂચકાંકમાં 213.20 માઈનસ 100 બરાબર 113.20 ટકાનો વધારો થયો છે એમ કહેવાય. તો આ રીતે આ જે છે એ દાખલાઓ ગણી શકાય. મેં તમને છેલ્લો દાખલો હોમવર્કમાં આપ્યો હતો, ફરીથી ન ગણ્યો હોય તો આજે ગણવાનું તમને ખાસ કહું છું. હવે એક ટોપિક બાકી રહ્યો છે, જીવન નિર્વાહ ખર્ચના ઉપયોગો અને મર્યાદાઓ. એની અંદર નાના નાના બે ત્રણ સૂત્રો પણ આવે છે અને સૂત્રોના આધારે નાના નાના બે માર્કના ગણી શકાય એવા દાખલાઓ પણ આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં આપ્યા છે. એટલે નેક્સ્ટ પીરિયડમાં આપણે એ કામ કરી અને આ ચેપ્ટર છે એને પૂરું કરશું. અત્યારે તમને હોમવર્કમાં ધીરે ધીરે આપણે આગળ વધતા જઈએ સ્વાધ્યાય એક પૂર્ણાંક સ્વાધ્યાય જે છે એનો વિભાગ એ અને બી ગણો. હવે આટલું તમને હોમવર્ક આપું છું. આ થિયરીનો એક છેલ્લો ટોપિક આપણો બાકી છે, પૂરો થશું એટલે આ સ્વાધ્યાય છે આપણું પ્રકરણ છે પૂરું થશે. અહીં આપણો પીરિયડ આપણે પૂરો કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.